સચિન જીઆઈડીસી માં ઘરે રમવા આવેલી આઠ વર્ષની બાળકી સાથે યુવાને બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના અંગે પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો મધ્યપ્રદેશનો શ્રમજીવી પરિવાર સચિન જીઆઈડીસી પરિવારના ઘર નજીક રહેતો પાંત્રીસ વર્ષીય મૂળ બિહારનો આરોપી ઉપેન્દ્ર ભીમલ સની મજૂરી કામ કરે છે શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની ઉપરાંત આઠ વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો છે રવિવારે સવારે દીકરીના પિતા કામે ગયા તેના માતા ઘરે કામ કરી રહ્યા હતા ત્યારે તે માતાનો ફોન લઈને ઉપેન્દ્રના રૂમમાં રમવા ગઈ હતી તે સમયે તેનો ભાઈ પણ તેની સાથે હતો ઉપેન્દ્રના રૂમમાં બાળકી ફોન જોઈ રહી હતી ત્યારે ઉપેન્દ્ર રૂમમાં હતો તે સમયે ઉપેન્દ્રે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો આ બનાવ બાદ બાળકી ઘરે જતાં તેની શરીરના ભાગેથી લોહી નીકળતું તેની માતાએ જોયું અને બાળકીને પૂછતા તે ગભરાયેલી હતી તાત્કાલિક તો તેની માતાને કંઈ જણાવ્યું નહીં પરંતુ થોડા સમય બાદ કહ્યું કે ઉપેન્દ્ર અંકલે તેની સાથે આવું કર્યું હતું મોડી રાત્રે બાળકીના પિતાએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી ઉપેન્દ્ર સહની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બાળકી તેના વતન દાદા દાદીના ઘરે રહેતી હતી એક મહિના પહેલા તેના વતનથી સુરત માતા પિતાના ઘરે આવી હતી પોલીસે ઉપેન્દ્રને પકડી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે